સલો ગાઈસ, અને સ્વાગત છે તમારું આજના ઇમ્પોર્ટન્ટ સેશનમાં, જેમાં આપણે તમારા એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત આસપાસની ન્યૂઝની એનાલિસિસ પણ કરીશું ડિટેલમાં. સો લેટ્સ બિગિન. સો પહેલી ન્યૂઝ આવી રહી છે સ્કીમની. તો કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને એક સ્કીમ પૂરી પાડવામાં આવી રહી છે. 5 કિલો તેઓને અનાજ પૂરું પાડવામાં આવશે 2 મહિના સુધી. તો આ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે, જેમાં 80 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. અને આ સ્કીમનું નામ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. મિત્રો, જેના કે આ વર્ષે પણ, આના પહેલાંના વર્ષે પણ, એટલે કે 2020માં પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી. જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે લોકોને અનાજ પૂરું પાડવા માટે, અને આ વર્ષે પણ તેને કોરોનાની સ્થિતિ જોઈને કરવામાં આવે છે ઇમ્પ્લિમેન્ટ. સો આ મે અને જૂન દરમિયાન ઘણા બધી સ્ટેટમાં આપવામાં આવશે, જેની આગળ હજી અનાઉન્સમેન્ટ થશે. અને આમાં 26,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી. સો આ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો નેક્સ્ટ છે એન્ટીવાયરલ ડ્રગ. એક એન્ટીવાયરલ ડ્રગ છે આ, ના કે વેક્સિન છે, આ એક ડ્રગ છે. ઠીક છે, વિરાફિન. ઠીક છે, આ ઝાયડુસ કંપની બનાવે છે વિરાફિન. તો આ ના એક કોઈ વેક્સિન છે, આ એન્ટીવાયરલ ડ્રગ છે. તે તમારે યાદ રાખવાનું છે. અગર કોઈ મરીઝ હોય છે કોરોનાનો અને તે સામાન્ય હોય છે તો તેને આ દવા દેવામાં આવે છે, જે તેને ઘણી રાહત કરે છે. ઠીક છે, તો આ કોઈ વેક્સિન નથી, તે તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો. તો ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા એટલે DCGI શુક્રવારે આને એમરજન્સી યુઝ માટે અપ્રૂવ આપી દીધું છે દોસ્તો. ઠીક છે, ઝાયડુઝની કંપની છે. ઠીક છે, એટલે આ દવાનું નામ યાદ રાખવાનું છે, વિરાફિન. ઠીક છે, ત્યારબાદની ન્યૂઝ જોઈએ. તો દોસ્તો, તમને ખ્યાલ હશે આપણા દેશમાં ડબલ ઇમ્યુન સિસ્ટમ કોરોનાનો વાયરસ આવી ચૂક્યો છે, જેનું નામ શું છે, B.1.617. ઠીક છે, અને B.1617 યાદ રાખવાનું. ઠીક છે, તો આ ડબલ ઇમ્યુન વાયરસ છે કોરોનાનો, જે ખૂબ જ ખતરનાક છે અને ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે આપણા ઇન્ડિયામાં. તો કોવિશિલ્ડ એ દાવો કર્યો છે કે તે ડબલ ઇમ્યુનને પણ પ્રોટેક્શન આપી શકે છે એની સામે. તો આ ખૂબ સારી વાત કહેવાય છે. કોવિશિલ્ડ એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ દ્વારા વિકસિત કરેલી છે, અને આપણા ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદન થઈ રહ્યું છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. સો એક ઇન્સ્ટિટ્યૂટ છે CCMB રિસર્ચ એટ ધ હૈદરાબાદ બેઝ સેન્ટર ફોર સેલ્યુર એન્ડ મોલેક્યુલર બાયોલોજી. સો તેના ડાયરેક્ટર રાકેશ મિશ્રાજીએ આ ઇન્ફોર્મેશન આપી છે, અને તે લોકોએ ફાઉન્ડ કર્યું છે કે કોવિશિલ્ડ પ્રોટેક્ટ કરે છે ડબલ ઇમ્યુન અગેન્સ્ટ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ, સો દોસ્તો, 23 એપ્રિલે વર્લ્ડ બુક કોપીરાઇટ ડે મનાવવામાં આવ્યો છે, જેની થીમ ટુ શેર અ સ્ટોરી રાખવામાં આવી છે. તે તમારે યાદ રાખવાનું છે દોસ્તો. સો વર્લ્ડ બુક ડે એન્ડ કોપીરાઇટ ડેની ઉજવણી યુનેસ્કો દ્વારા, એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે છે દોસ્તો. અને તે આ દિવસને ઉજવવાનો હેતુ માત્ર રીડિંગ પબ્લિશ એન્ડ કોપીરાઇટ્સને વધારવાનો પ્રયાસ છે, તે માટે તે કરવામાં આવશે. અને સૌપ્રથમ 1995 કરવામાં આવ્યું હતું, ઉજવવામાં આવ્યું હતું, તે પણ તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. તો મિત્રો, કે સંદેશમાં જોઈએ તો નાસા અને સ્પેસ એક્સ એ બે મિશન સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે મિત્રો. ઠીક છે, નાસા તો તમને ખબર છે, હેડક્વાર્ટર વોશિંગ્ટન DC, અને સ્પેસ એક્સ એલન મસ્કની કંપની છે, પ્રાઇવેટ કંપની છે, અને બહુ ઉમદા કામ કરી રહ્યું છે. તો તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. તો તેમને શુક્રવારે કેનેડી સ્પેસ સેન્ટર એટલે કેનેડાથી નાસા અને સ્પેસ એક્સનું સંયુક્ત રીતે આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. ઠીક છે, Crew-2 મિશન નામ આપવામાં આવ્યું છે, તે તમારે યાદ રાખવાનું છે. સો આ જે રોકેટ ગઈ છે તે રીસાયકલ રોકેટ છે. તો રીસાયકલ રોકેટ અને કેપ્સ્યુલ દ્વારા 4 લોકોને અવકાશમાં મોકલવામાં આવ્યા છે મિત્રો, અને તે અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જવાના છે મિત્રો. ઠીક છે, તે પણ તમારે યાદ રાખવાનું છે ક્યાં જવાના છે. અને આ વખતે નાસા ત્યારબાદ જાક્સા અને યુરોપિયન સ્પેસ એજન્સી આ ત્રણ એજન્સી તરફથી 4 લોકોને પસંદ કરવામાં આવ્યા છે. ઠીક છે, તે પણ તમારે યાદ રાખવાનું છે.
સૌ 4 ઇન્સ્ટ્રુમેન્ટને પસંદ કરવામાં આવ્યા છે અને તેને મોકલવામાં આવ્યા છે, ઠીક છે, ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં. સૌ સૌપ્રથમ આ રોકેટ જે રીસાયકલ રોકેટ છે એનો મતલબ એમ છે કે તે રોકેટ એકવાર ગઈ છે, હવે તે જ યાત્રીઓને પાછા લાવશે અને તેનો પાછો યુઝ કરવામાં આવશે. એટલે કે જે આપણે બસ જાય છે એમાં માણસો બેસીને જાય છે તો બસ પાછી માણસોને લઈને આવે છે, એવી રીતની આ મિસાઇલ છે, ઠીક છે. તો કે પહેલાં મિસાઇલો કેવી હોય છે, જે લઈ જાય છે અને ત્યારબાદ તેનો ઉપયોગ નથી થતો અને ત્યાં બીજી મિસાઇલો તેના દ્વારા આવવાનું હોય છે. સો આ રીસાયકલ મિસાઇલ છે. સો આનો એકવાર 2020માં પણ ઉપયોગ થઈ ગયો છે, ત્યારે ક્રૂ 1 લોન્ચ કર્યું હતું મિશન અને ત્યારબાદ હવે કરવામાં આવ્યું છે, ઠીક છે, ક્રૂ 2 મિશન નામ આપ્યું છે. સો હવે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ઉપર કુલ 11 યાત્રીઓ થઈ જશે મિત્રો, અને થોડા અઠવાડિયા પછી 4 યાત્રીઓ છે આપણા તે પાછા આવતા રહેશે, ઠીક છે, તે તમારી યાદ રાખવાનું છે મિત્રો. સો નાસા વિશે તો તમે જાણો જ છો મિત્રો, નાસાનું હેડક્વાર્ટર યુએસના વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. અને ફાઉન્ડર કોણ હતું તો ડ્વાઇટ કરીને એક પર્સન હતા તે હતા, અને 1 ઓક્ટોબર 1958 રોજ તેની સ્થાપના થઈ હતી મિત્રો, ઠીક છે, તે પણ તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત 1958માં આપણા ભારતમાં પણ ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ સંસ્થાની પણ સ્થાપના થઈ હતી. કઈ સંસ્થા હતી ખ્યાલ છે તમને? DRDO દોસ્તો. જી હા, DRDOની પણ સ્થાપના 1958ના રોજ કરવામાં આવી છે, જેના હાલના ચેરમેન કોણ છે? ડૉક્ટર સતીશ રેડ્ડીજી છે. તે પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો, ઠીક છે. ચાલો આગળ વધીએ. અને હા દોસ્તો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તે 400 કિલોમીટર ઉપર આવેલું છે અને તે અર્થના લોઅર ઓર્બિટમાં રાખવામાં આવ્યું છે દોસ્તો, ઠીક છે. તે રોજ 15 આંટા ફરી લે છે પૃથ્વીના અને 1 આંટો 90 થી 92 મિનિટ સુધીનો સમય લે છે, ઠીક છે, તેમાં તમે યાદ રાખજો. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો નેક્સ્ટ ન્યૂઝ આવે છે મિત્રો ફ્રાન્સથી. સો ભારતમાં વધી રહેલા કોવિડના સંક્રમણ વચ્ચે ફ્રાન્સે ભારતને મદદ કરવાનું તૈયાર છે તેવી રીતનું કીધું છે મેક્રોને. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ છે કે હાલમાં ભારતમાં ફ્રાન્સના રાજદૂત કોણ છે મિત્રો, ઠીક છે, ઇમેન્યુઅલ લેનિયાને છે, ઠીક છે, તે તમારે યાદ રાખવાનું છે, ઇમેન્યુઅલ લેનિયાને. અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ કોણ છે તો મેક્રોન છે, તે પણ તમારે યાદ રાખવું છે, ઠીક છે, એની સાથે સાથે. સો તે માટે આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. સો આ ન્યૂઝ તો આપણે કવર કરી લીધી છે, ઠીક છે, વિરાફિનની DCGI દ્વારા તેને મંજૂરી મળી ગઈ છે, ઠીક છે, તે એક એન્ટીવાયરલ ડ્રગ છે, વેક્સિન નથી, તે પણ તમારે યાદ રાખવાનું છે મિત્રો. સો આગળ વધીએ. સો આ બીજી ન્યૂઝ પણ આપણે કવર કરી લીધી છે, ઠીક છે, ગરીબોને 2 મહિના સુધી રાશન મળશે તે. તો મિત્રો આ નેક્સ્ટ ન્યૂઝ છે જે તમને જાણીને નવાઈ લાગશે કે સાઉદીમાં એટલે કે સાઉદી અરેબિયામાં વિદ્યાર્થીઓના હવે અભ્યાસક્રમમાં રામાયણ અને મહાભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. તો હવે તે રામાયણ અને મહાભારત પણ ભણશે મિત્રો. જી હા, તો સાઉદી અરબના વિદ્યાર્થીઓ હવે આ અભ્યાસ કરવા જઈ રહ્યા છે રામાયણ અને મહાભારતનું, ઠીક છે. તો તેના શિક્ષણ સેતા માટે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને નક્કી કરેલ છે કે 2030 હેઠળ અન્ય દેશોના ઇતિહાસ અને વિવિધ સંસ્કૃતિનો અભ્યાસ પાઠ્યક્રમમાં સામેલ કરવો, ઠીક છે. તો આ ત્યાં દેશનું વિઝન છે કે બીજા દેશોની સંસ્કૃતિને તેને ઇતિહાસને અભ્યાસ કરવો. તો તે હવે લોકો રામાયણ અને મહાભારતને ઇન્ક્લુડ કરે છે તેના અભ્યાસક્રમમાં. તો આ ઇમ્પોર્ટન્ટ તો સાબિત થશે, ઠીક છે, એક્ઝામ માટે. સો દોસ્તો નેક્સ્ટ ન્યૂઝ છે CGIની. તો દેશમાં કો ઓક્સિજનની અછતથી લોકો મરી રહ્યા છે અને છેલ્લા દિવસે CGIએ બોબડેએ કડક ટિપ્પણી કરી. તો મિત્રો છેલ્લા દિવસ એટલે કે હવે હાલના આપણા જે બોબડેજી છે, અરવિંદ બોબડેજી, તેઓ નિવૃત્ત થઈ ગયા છે, ઠીક છે. તો હાલ હવે કોણ પદ સંભાળશે? તો હવે રમન્નાજી પદ સંભાળવા જઈ રહ્યા છે, ઠીક છે મિત્રો. ઇનફેક્ટ હવે સંભાળી લીધું છે, રમન્નાજીનું નામ યાદ રાખવાનું છે. તે ઉપરાંત અહીં તમે જોઈ રહ્યા છો સોલિસિટર જનરલ તુષાર મહેતા, તો તે પણ તમારે યાદ રાખવાનું છે. આ કોઈ અપોઇન્ટ નથી થયા, આ પહેલેથી હતા જ. તો તેનું નામ અહીં આવ્યું છે તો હાઈલાઇટ કરું છું, તમારે યાદ રાખવાનું છે, ઠીક છે. અને સૌથી મોટા કોણ છે? એટોર્ની જનરલ હોય છે, ઠીક છે. અને જે વેણુગોપાલજી છે તે પણ તમારે યાદ રાખવાનું છે. પછી તેના નીચે સોલિસિટર જનરલ આવે છે, ઠીક છે. નેક્સ્ટ ન્યૂઝ જોઈએ. તો મિત્રો નેક્સ્ટ ન્યૂઝ છે 6 દિવસોમાં વેક્સિનને કોરોના અને સંક્રમણથી રફતાર ઘટી છે. તો તમને ખ્યાલ હશે મિત્રો
શરૂઆતના સમયમાં જ્યારે કોરોના સૌપ્રથમ આવ્યું હતું ત્યારે છ કન્ટ્રી જે મહાન કન્ટ્રી છે, મોટા કન્ટ્રી છે અને ખૂબ જ આગળ કન્ટ્રી છે, ડેવલપ્ડ કન્ટ્રી છે, તેના હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. જેમ કે બ્રિટન, સ્પેન, અમેરિકા, ઇઝરાયલ, ઇટાલી જેવા દેશો. પણ હાલ તેઓએ ખૂબ ઝડપથી રફતાર હાંસલ કરી છે અને ખૂબ જ સારું પરિણામ આપ્યું છે. ઠીક છે, આપણી સરખામણીએ કેમ કે તે લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરી લીધું છે અને તે લોકોએ બધાને, મોસ્ટ ઓફ લોકોને વેક્સિન આપી દીધી છે. સો આ દેશ ખૂબ જ કામ સારું કર્યું છે. અને જ્યારે આપણું ભારત ખૂબ જ પાછળ રહી ગયું છે, જ્યારે વેક્સિનની ઉત્પાદનની ક્ષમતા ભારતની જ્યાદા છે તો પણ તે પાછળ રહી ગયું છે મિત્રો. સો આ સો મોટો એક ડ્રોબેક છે આપણા માટે, કે આપણા માટે બધી ફેસિલિટી વેક્સિનની છે તો પણ આપણે નથી કરી શકીએ બધાને. અને આજે મોટા મોટા દેશો છે તે લોકોએ કંટ્રોલ કરી લીધું છે. ઠીક છે, તો આપણે વેક્સિનની પ્રક્રિયા બહુ જ ધીમી ચાલી રહી છે. નેક્સ્ટ ન્યૂઝ. સો મિત્રો, એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણીજીએ 57 મિલિયન પાઉન્ડમાં બ્રિટનની આઇકોનિક કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્કને ખરીદી લીધું છે મિત્રો. તમે અહીં જોઈ શકો છો ફોટામાં, ખૂબ જ વિશાળ અને આલિશાન છે આ ક્લબ. ઠીક છે, તો તેને 57 મિલિયન એટલે અંદાજે 500-600 કરોડ જેવું થાય છે તેટલા રૂપિયામાં ખરીદ્યું છે. ઠીક છે, તો આ તમને ખ્યાલ છે મુકેશ અંબાણી રિલાયન્સના ચેરમેન છે અને MD પણ છે. સો આ ક્લબ ખૂબ જ ફેમસ છે મિત્રો, કેમ કે જેમ્સ બોન્ડની સિરીઝની બે મૂવી ગોલ્ડ ફિગર જે 64માં આવી હતી અને ટુમોરો જેમ્સ બોન્ડનું ટુમોરો નેવો નાઈ ટાઈ તે 97માં તેનું શૂટિંગનું અહીં કરવામાં આવી હતી. સો આ ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવે છે ક્લબ, તો તેને ખરીદવામાં આવ્યું છે મુકેશ અંબાણી દ્વારા, તો તે તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઠીક છે, અહીં મેં તેની એક ચોખ્ખી તસવીર રાખી છે, તમે જોઈ શકો છો. ક્લબ જોરદાર ક્લબ છે ભાઈ, અહીં ગોલ્ફનું પણ ગ્રાઉન્ડ છે મિત્રો. સો તમારે યાદ રાખવાનું છે મિત્રો. ઠીક છે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો દોસ્તો. અગર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરી દો વિડીયોને. હેવ અ નાઇસ ડે.